राज्यनी दस मोटी खबर। भाजप देशभर में लागू करशे पेज कमिटी पैटर्न। प्रदेश अध्यक्ष सी आर पाटिल सौथी मोटू निवेदन। राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा की साथे बातचीत थई छे। नड्डाजी देशभर में पेज कमिटी पैटर्न लागू करशे। सूरत थी शुरू थयेली पेज कमिटी गुजरात में प्रसरी हवे पेज कमिटी देशभर में विस्तार थशे। गुजरात थी शीखीने देशभर में अनुकरण थाय ते मोटी आनंदनी वात छे। पेज कमिटी 50 लाख थी वधु सदस्यों बनावामां आव्या छे। 76 लाख सदस्यों बनावानो भाजपनो टार्गेट छे। अमदावाद में कांग्रेस प्रभारी प्रफुल्ल शाह पर हुमला मामलो साबरमती पुलिस स्टेशन सुधी पहुंचो। साबरमती पुलिस स्टेशन में प्रफुल्ल शाहे फरियाद नोंधावी छे। साबरमती कांग्रेस पूर्व बोर्ड प्रमुख दिनेश महिड़ा, साबरमती बोर्ड कांग्रेस युवा प्रमुख प्रमोद ठाकुर अने अमरस देसाई सामे फरियाद नोंधाई छे। आरोपीओ अमदावाद आवशे तो मारी नाखवानी धमकी पण आपवामां आवी। प्रफुल्ल शाहे हुमलानी घटनाना सीसीटीवी फूटेज में पुलिस स्टेशन में रजू कर्या छे अने केटलाक दावा पण कर्या। આજે બાંધકામ સાથે જોડાયેલા તમામ સંગઠનો એક દિવસીય હડતાલ પર ઉતર્યા। સિમેન્ટ અને સ્ટીલના ભાવ વધારાના વિરોધમાં ઉતર્યા છે હડતાલ પર। બાંધકામ સાથે જોડાયેલા તમામ સંગઠનોની હડતાલના કારણે આજે 20,000થી વધુ કન્સ્ટ્રક્શન કામ ઠપ થયા છે। 40 લાખથી વધુ મજૂરો એક દિવસ માટે કામકાજ ઠેલગા રહેશે। આજે કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરશે। વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં एमएस यूनिवर्सिटी की परीक्षा पर असर पहुंची है। चूंटी आती होने कारण एमएस यूनिवर्सिटी की परीक्षाओं की तारीखों में फेरफार थयो छे। चूंटी ने कारण परीक्षा की तारीखों पाची ठेलाई है। कॉमर्स फेकल्टी बीजा वर्ष की तीजा सेमेस्टर की परीक्षा 16 फेब्रुआरी शुरू थवानी हती। हवे बीजा वर्ष की परीक्षा 1 मार्च लेवाशे। प्राध्यापकों और कर्मचारी ने चूंटी कामगिरी सौंपाता परीक्षा की तारीख बदलवामां आवी। અરવલ્લીના મેશ્વો જળાશયમાંથી સિંચાઈ માટે ચોથા તબક્કાનું પાણી છોડાવવામાં આવ્યું છે। મેશ્વોની મુખ્ય કેનાલમાં 120 ક્યુસેક પાણી છોડાયું છે। આ ચોથા તબક્કાનું પાણી સતત 20 દિવસ ચાલુ રહેશે। આનાથી કાંઠા વિસ્તારના 1500 હેક્ટર જમીનને પ્રત્યક્ષ રીતે થશે ફાયદો। પરોક્ષ રીતે આ પાણીથી 10,000 હેક્ટર જમીનને લાભ થશે। જિલ્લામાં રવિ પાકમાં 68,000 હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર થયું છે। મેશ્વો જળાશયમાંથી પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। વડોદરાના ભાયલી વિસ્તારમાં અશાંત ધારાના ભંગનો મામલો। કોર્પોરેશનની આવાસ યોજનામાં લઘુમતી સમાજના લોકોને આવાસ ફાળવવા મામલે કરાયો છે વિરોધ। ફાળવવામાં આવેલા આવાસો રદ કરવામાં આવે તેવી લોકોની માંગ છે। આ મામલે મહિલાઓ સહિતના લોકો કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા। મોરબીના જેતપુર રોડ પર આવેલા આરએકે ગ્રેસ સિરામિક નામના કારખાનામાં માટી દળવા માટેનો સાયલો બ્લાસ્ટ તૂટી ગયા હોવાની ઘટના સામે આવી। આ ઘટનામાં કુલ મળીને 6 લોકો દટાયા છે, જેમાં 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે। 2 લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ફસાયેલા અન્ય 1 મહિલાને બહાર કાઢવા માટે ફાયર વિભાગની ટીમ કામગીરી કરી રહી છે। પેટ્રોલ ડીઝલની કિંમતમાં સતત વધારાથી લોકો પરેશાન થયા છે। 3 દિવસમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં 90 પૈસાનો વધારો। 1 વર્ષમાં પેટ્રોલની કિંમતમાં 19 પૈસાનો વધારો। ડીઝલની કિંમતમાં 1 વર્ષમાં 16 રૂપિયાનો વધારો। પેટ્રોલ ડીઝલની કિંમત ઓલ ટાઈમ હાઈ સપાટીએ છે। અમદાવાદમાં પેટ્રોલ 85 અને ડીઝલ 84 રૂપિયાને પાર પહોંચ્યું છે। વર્ષ 2021માં પેટ્રોલની કિંમત 4.14 રૂપિયાનો અને ડીઝલની કિંમતમાં 4.16 રૂપિયાનો વધારો જોવા મળ્યો।